ટૂંકમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના નડિયાદમાં પિતા હેવાન બન્યો હોવાનું સામે આવ્યું છે। સગી દીકરી પર દિવ્યાંગ પિતાએ દુષ્કર્મ આચર્યું છે। 13 વર્ષની સગી દીકરીને બનાવી છે પોતાનો હવસનો શિકાર। આ વચ્ચે બાળ સુરક્ષા મહિલા અધિકારીઓએ નોંધાવી છે ફરિયાદ। મહત્વપૂર્ણ છે કે નરાધમ પિતાની પોલીસે ધરપકડ પણ કરી છે। ભાઈની 13 વર્ષની દીકરી છે, જેને અમને લેખિતમાં એવું નિવેદન આપ્યું હતું કે મારા પપ્પા દ્વારા જ અવારનવાર મારા પર દુષ્કૃત્ય થયેલું છે અને બીજા અન્ય 7 વ્યક્તિઓના નામ પણ એને લીધેલા છે, જેને લઈને અમે એના કાઉન્સેલિંગ રિપોર્ટ અને એના લેખિત નિવેદનને આધારે અમે અમારી ફરજના ભાગરૂપે રૂરલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે। દીકરી જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલમાં અમારી કચેરીનો પોક્સો એક્ટને લઈને એક સેમિનાર ગોઠવ્યો હતો અને જેને લઈને દીકરીને ખબર પડી કે આવું કંઈક છે અને એ અરસામાં એ દીકરી ત્યાં થોડીક રડી પણ હતી, પણ બધાએ પૂછ્યું પણ કંઈ જવાબ ના આપ્યો, પણ ત્યાર પછી ધીરે ધીરે એની હિંમત ખુલી અને એણે પોતાના 17 તારીખના સાંજના કાઉન્સેલિંગમાં જણાવ્યું કે મારી સાથે આવું કંઈક ઘટના બની છે, એવું જણાવ્યું કાઉન્સેલરને, જેથી કાઉન્સેલરે અધિક્ષકને જણાવ્યું અને ત્યારબાદ 18 તારીખે અમારી જ કચેરીના અલકાબેન ફરીથી બાળકીનું કાઉન્સેલિંગ કરવા ગયેલા અને વધારે વિગત થોડી બહાર આવી, એ પણ દીકરીએ લેખિતમાં આપી છે। 19 તારીખે દીકરીએ થોડુંક લેખિતમાં આપ્યું છે, જેથી 20 તારીખે અમે ફરીથી અમારી કચેરીનો ઓલ સ્ટાફ DCPO LCPO અને POIC ત્રણે અમે ગયા દીકરીને મળ્યા અને ત્યાં ફરી કાઉન્સેલિંગ થયું અને આ સમગ્ર ઘટના બહાર આવી।